જામનગરના અશોકભાઈ ધુમાએ તેમના પત્ની, એક દીકરી તથા એક દીકરા સાથે ભાણવડ પંથકના ધારાગઢ પાસે સામૂહિક આપઘાત કરતા ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણમાં સ્યુસાઇડ નોટ તથા પ્રાથમિક તપાસના આધારે વિશાલસિંહ જાડેજા તથા વિશાલ પ્રાગડા નામના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ પ્રકરણમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT ની રચના કરવામાં આવી છે. વધુ તપાસમાં મૃતક અશોકભાઈના ધંધાના સ્થળે જઈ અમુક શખ્સોએ ધમકાવી માર માર્યાના CCTV પણ મળ્યા હોવાનું તથા વધુ 3 શખ્સની સંડોવણી પ્રકાશમાં આવી હોવાનું પોલીસના નિવેદન પરથી પ્રકાશમાં આવ્યું છે. આ પ્રકરણમાં વધુ ધરપકડ થવાની સંભાવનાઓ તથા તપાસ આગળ વધતા વધુ ચોંકાવનારા રહસ્યો ખુલવાની શક્યતાઓ છે. તારીખ 10/7 ના રોજ લાલપુર તાલુકાના અને હાલ જામનગર ખાતે રહેતા બ્રાસના કાસ્ટ અને ટ્રેડિંગના વેપારી એવા અશોકભાઈ ધુવા તેમજ તેમના પત્ની, તેમના દીકરા અને દીકરીએ બાણવડ પોલીસ સ્ટેશનના ધારાગઢ ગામની ફાટકની બાજુની અંદર સામૂહિક આપઘાત કરેલો હોય, જેની જાણ થતાં તાત્કાલિક બાણવડ પોલીસ સ્ટેશનના PSI સબસેટા, LCB, SOGની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મહેરબાન રાજકોટ રેન્જ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા તેમજ SP શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા સમગ્ર બનાવની ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે સૂચના તેમજ માર્ગદર્શન થઈ આવેલું હતું, જેના અનુસંધાને તાત્કાલિક FSL અધિકારીને સાથે રાખી બનાવ સ્થળની ઊંડાણપૂર્વકની મુલાકાત લેવામાં આવેલી હતી. એ દરમિયાન મૃતકોનું જામનગર ખાતે ફોરેન્સિક PM ની કાર્યવાહી પણ સાથે સાથે કરાવવામાં આવી હતી. બનાવ સ્થળની ઊંડાણપૂર્વકની મુલાકાત દરમિયાન જ્યાંથી એક સુસાઇડ નોટ મળી આવેલી છે તેમજ મરણ જનારના પરિવારના 3 એક મોબાઈલ મળી આવેલા હતા. જે સુસાઇડ નોટની અંદર આરોપી નંબર 1 વિશાલ ફતુભાઈ જાડેજા, VM મેટલ્સ બ્રાસપાટના વેપારી, રહેવાસી જામનગર, તેમજ આરોપી નંબર 2 વિશાલ પ્રાગડા, એ પણ બ્રાસપાટના સ્ક્રેપના વેપારી છે, એ બંનેના નામ એમાં લખેલા હતા. જેમાં આરોપી નંબર 1 વિશાલ જાડેજા દ્વારા મરણ જનારને પૈસાની લેતી દેતી બાબતની ધમકીઓ અને પૈસાની ઉઘરાણીના કારણે તેમજ આરોપી નંબર 2 દ્વારા મરણ જનારને 5,53,000 જેટલી રકમ આપવાની હોવાની બાબત જણાવેલી હતી, જે એમને 5-1 મહિનાથી આપતા ન હતા. એના પરિણામે એમને સમગ્ર આપઘાત કરવાનો બનાવ બનેલો છે એવું જણાવેલું હતું, જેના અનુસંધાને તાત્કાલિક LCB SOG અને સ્થાનિક પોલીસની ટીમો બનાવી આરોપીઓને ઝડપવા માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. જેમાં ગઈકાલ સાંજે આરોપી નંબર 1 વિશાલભાઈ પ્રાગડા અને આરોપી નંબર 2 વિશાલ ફતુભાઈ જાડેજા, એ બંનેની ધોરણસરની અટક કરેલી છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને SP સાહેબ દ્વારા એક SIT ની રચના કરવામાં આવી છે, જેની અંદર તપાસ અત્યારે PI કક્ષાના અધિકારી સાયબર PI બ્રહ્મભટ્ટને સોંપવામાં આવેલી છે, તેમજ અન્ય અધિકારીઓ એમની મદદમાં છે. બંને આરોપીને અટક કરીને એમને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. બનાવ સ્થળે મળેલા મરણ જનારના તેમજ તેમના દીકરાના મોબાઈલની અંદર અમુક CCTV ના ફૂટેજ મળી આવેલા છે, જેમાં એવું જણાવી આવે છે કે આરોપી નંબર 1 જે વિશાલ ફતુભા જાડેજા હતા તેમજ તેમના મળતિયા દ્વારા એમના ફેક્ટરીના જગ્યાએ જઈ અને એમને ધમકાવવાના અને માર મારવાના વિડીયો મળી આવેલા છે, જે અત્યારે અમે કબજે કરી અને એમાં રહેલા અન્ય 3 આરોપીઓ એને પકડવા માટે અન્ય 3 ટીમો બનાવી અને રવાના કરેલી છે. ઝડપથી એમને અટક કરી લઈશું, તેમજ FSL અધિકારીને પણ સાથે રાખી કોઈ પણ પુરાવા રહી ન જાય અને તપાસ ઊંડાણપૂર્વકની થાય એના હેઠળ મારા સુપરવિઝન હેઠળ અત્યારે આ પ્રોસેસ ચાલુ છે. એમની જે મરણ જનારની સુસાઇડ નોટ છે એની અંદર એવું જણાવેલું છે કે આ બંને બ્રાસપાટના જે ભઠ્ઠી અને એના સ્ક્રેપના મેટલના સાથેના વેપારીઓ છે, એ ખોટી રીતે વિશાલ એમની પાસે ઉઘરાણી કરતો હતો બિલના બાબતની, એવું વિગત જણાવેલી છે. પરંતુ તપાસની અંદર જે કંઈ બહાર આવશે એના આધારે આગળ કહી શકાશે. SIT ની તપાસમાં કોઈ ખુલાસા ન થયા, હજુ અન્ય 3 આરોપી બાકી હોવાથી અત્યારે હું વિગત ડિક્લેર નહીં કરી શકું.
જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાનીને ધમકી આપવાના તથા ખંડણી માગવાના પ્રકરણમાં આરોપી પૂર્વ કોર્પોરેટર તથા વર્તમાન મહિલા કોર્પોરેટરનો પતિ દીપુ પારિયા લગભગ 3 મહિનાથી ફરાર હતો. એ ઝડપાયા પછી તેને મહાનગરપાલિકામાં લઈ જઈ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. અદાલતે દીપુ પારિયાના જામીન મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે સિટી એન્જિનિયરને ધમકી પ્રકરણમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ તેમજ બ્રહ્મ સમાજ સહિતના સંગઠનો દ્વારા કડક કાર્યવાહી માટે એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓને આવેદન પાઠવાયા હતા. આ પ્રકરણમાં 3 મહિના ફરાર રહ્યા પછી ઝડપાયેલ આરોપી દીપુ પારિયાને તરત જામીન મળી ગયા છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.